કોરોનાને લઈને ખેડૂતોને મોટી રાહત. ધિરાણ અંગે બેંકો નહીં આપી શકે ખેડૂતોને નોટિસ. ધિરાણ મોડું ભરાશે તો સરકાર ભોગવશે વ્યાજની રકમ. ગુજરાતમાં કસાયો કોરોનાનો ભરડો. રાજ્યમાં આજે 13 કેસ પોઝિટિવ. કુલ દર્દી 86 થયા. અત્યાર સુધીમાં 6ના મોત. અમદાવાદ બન્યું કોરોનાનું એપીસેન્ટર. એક જ દિવસમાં 10 કેસ પોઝિટિવ નોંધાતા અમદાવાદમાં દર્દીઓની સંખ્યા 33 થઈ. હોટસ્પોટ જાહેર. મફત અનાજ લેવા માટે સસ્તા અનાજની દુકાન બહાર જોવા મળી કતાર. કેબિનેટ પ્રધાન રાદડિયાએ ભીડ ન કરવા કરી અપીલ. 2 કલાકમાં 3 લાખ લોકોને અનાજ મળ્યાનો સરકારનો દાવો. અમદાવાદના ગોમતીપુરમાં લોકડાઉનનું પાલન કરાવવા ગયેલી પોલીસ પર હુમલો. 2 પોલીસકર્મી ઇજાગ્રસ્ત. 1 મહિલા સહિત 2ની ધરપકડ. રાજ્યભરમાંથી 72 લોકો દિલ્હીના મરકઝમાં થયા હતા સામેલ. અમદાવાદ, ભાવનગર, મહેસાણા, બોટાદ અને મોરબીમાં પણ મળ્યું કનેક્શન. તમામને કરાયા ક્વોરન્ટીન. દિલ્હી જમાતની ઘટના બાદ રાજ્ય પોલીસ વડાનો આદેશ. ધાર્મિક સ્થળોમાં પણ થશે તપાસ. 4થી વધુ લોકો મળશે તો પોલીસ કરશે કાર્યવાહી. સુરતમાં કોરોનાને લઈને જાગૃતિ ફેલાવનારી શિક્ષિકાને જ મળ્યો તિરસ્કાર. સોસાયટીમાંથી લોકોએ કાઢી મૂકતા પોલીસે આપ્યો સહારો. ગોધરા સિવિલની બેદરકારી. લીધો નવજાત બાળકનો ભોગ. ગાયનેક વિભાગમાંથી શ્વાન ઉઠાવી ગયો બાળકને. સીસીટીવીમાં દ્રશ્યો કેદ.